કેમ છો મિત્રો? જ્યારે પણ આપણા ત્યાં કોઈ મહેમાન આવે કે તહેવાર હોય તો આપણે પનીરની રેસીપી બનાવતા હોય છે, જેમ કે પનીર કોફતા, મટર પનીર, કઢાઈ પનીર, બટર પનીર. તો આજે હું તમારા માટે લઈને આવી છું એકદમ સ્વાદિષ્ટ પનીરથી બનવાવાળી એકદમ ખાસ એવી રેસીપી, જેને ખાઈને મહેમાનો તો ખુશ થશે પરંતુ ઘરવાળા પણ ખુશ થઈ જશે. તો એકદમ સરળ રીતથી ઘરમાં જ રહેલી સામગ્રીમાંથી બનાવી લઈએ હૈદરાબાદી પનીર મસાલા, જેને બનાવશો તો ખાતા જ રહી જશો. તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ. નવી રેસીપી જોવા માટે કલ્પનાસ કિચનને સબસ્ક્રાઇબ કરો, સાથે બેલ આઇકોનને જરૂરથી દબાવી દો જેથી નવા રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા મળે. હૈદરાબાદી પનીર બનાવવા માટે મેં અહીં 200 ગ્રામ પનીર લઈ લીધું છે. ઘરનું બનાવેલું પનીર છે. મેં એની રેસીપી મારા યુટ્યુબ ચેનલ પર શેર કરી છે, તમે ત્યાં જઈને જોઈ શકો છો. એકદમ સોફ્ટ અને એકદમ સરસ બને છે. 200 ગ્રામ છે અને એને આ રીતે સ્ક્વેરમાં કરી લીધું છે. હવે આપણે એને ફ્રાય કરી લઈએ. પનીરને ફ્રાય કરવા માટે મેં એક પેન મૂકી લીધું છે અને એમાં 2 મોટી ચમચી તેલ નાખીશું. તેલ ગરમ થાય એટલે એમાં આપણે જે પનીર છે એ મૂકી દઈશું અને પનીરને આપણે સરસ ગોલ્ડન થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરી લેવાનું છે. એક નીચેની સાઈડ ગોલ્ડન થવા દઈશું અને પનીર નાખ્યા પછી એને ઢાંકી દેજો, કારણ કે એમાં પાણીનું પ્રમાણ હોય છે ને, તો પાણી છાંટા ઉડતા હોય છે તો તમે દાજી જશો, એટલે ઢાંકીને એને નીચેની સાઈડ આપણે ક્રિસ્પી થવા દઈશું. જુઓ, જોઈ લઈએ, નીચેની સાઈડ આપણી સરસ ગોલ્ડન થઈ ગઈ હશે. એને ધીરે રહીને આપણે પલટાવી લઈશું. જુઓ, સરસ થઈ ગઈ છે. હવે બીજી સાઈડ પણ આપણે આ જ રીતે એને સરસ ગોલ્ડન થવા દઈએ. ઢાંકી દઈશું. જોઈ લઈએ, આપણી નીચેની બીજી સાઈડ પણ સરસ, જુઓ, કલર આવી ગયો છે. પનીરને કાઢી લઈશું આપણે. આ જ તેલમાં હવે આપણે ડુંગળીને પણ શેકવાની છે. મેં અહીં 2 ડુંગળીના આ રીતે ફાળિયા કરી લીધા છે, એ મૂકીશું. બે મરચા લીધા છે, એના ટુકડા કરી લીધા છે. 1 ઇંચ આદુનો ટુકડો આ રીતે ટુકડામાં લઈશું અને 10 થી 12 લસણની કળી લીધી છે. લસણનું પ્રમાણ થોડુંક વધારે નાખવાનું છે અને એને પણ આપણે સરસ ગોલ્ડન થાય ત્યાં સુધી સાંતળી લેવાના છે. પનીરને હવે આપણે કટ કરી લઈશું. લાંબા લાંબા પીસમાં આપણે કટ કરવાના છે. તમને જેવા જોઈએ તમે એવા કટ કરી શકો છો. હું થોડા લાંબા કરું છું. જુઓ, મારું પનીર એટલું બધું સોફ્ટ છે ને, ઘરમાં બનાવેલું તમે જોઈ શકો છો. હમણાં ગરમ છે તો એકદમ સોફ્ટ છે. લાંબા કટ કર્યા પછી વચ્ચેથી આપણે કટ કરી લઈશું. જુઓ, આ રીતના. હવે એને મેં અહીં મીઠા અને હળદરના પાણીમાં, હુંફાળા પાણીમાં આપણે પલાળી દેવાનું છે. એનાથી એવું થશે કે આપણું જે પનીર છે ને એકદમ સોફ્ટ રહેશે અને જ્યાં સુધી આપણે બધું આપણું ગ્રેવી બનાવીએ ત્યાં સુધી એ પાણીમાં પલળતા રહેશે, એટલે હાર્ડ નહીં થાય. વચ્ચે વચ્ચે આપણે એમને ફેરવતા જઈશું ડુંગળીને અને લસણને. જુઓ, આ રીતે સરસ ગોલ્ડન થઈ જાય ને ત્યાં સુધી આપણે એને બીજી સાઈડ પણ સરસ ગોલ્ડન કરી લેવાની છે. મરચાંને પણ થોડા ફેરવી દઈએ. જુઓ, ડુંગળી, લસણ બધું સરસ તમે જોઈ શકો છો ગોલ્ડન થઈ ગયું છે. હવે એને આપણે પ્લેટમાં કાઢી લઈશું અને ઠંડુ થવા દઈશું અને ત્યારબાદ આપણે એની પેસ્ટ કરવાની છે. જુઓ, આપણું ડુંગળી, લસણ અને મરચાં ઠંડા થઈ ગયા છે. હવે એક મિક્સર બાઉલ લઈ લઈશું આપણે. મિક્સર બાઉલમાં ડુંગળી અને મરચાં અને આદુને આપણે લઈ લઈશું. મરચાં, આદુ, લસણ જે આપણે સાતડ્યા છે. ત્યારબાદ મેં અહીં સ્પિનિચ એટલે કે પાલક, બેબી પાલક લીધા છે, બેબી સ્પિનિચ લીધા છે. થોડો ફુદીનો લીધો છે, લગભગ 10 થી 12 પીસ છે અને થોડા ધાણા છે, લીલા ધાણા. તમારી પાસે જે હોય તો તમે નાખી શકો છો, ફુદીનો અથવા ધાણા બંનો પણ નાખી શકો છો. પાલક ના હોય તો એને સ્કીપ કરી શકો છો, પણ મારી પાસે છે એટલે હું નાખું છું. એનાથી એકદમ ગ્રીન ટેસ્ટ આવશે, ગ્રીન કલર પણ આવશે ને ટેસ્ટ પણ સરસ આવશે. હવે એમાં આપણે થોડું પાણી નાખી અને આપણે પેસ્ટ કરી લેવું. જુઓ, મેં પેસ્ટ બનાવી લીધી છે, એકદમ સરસ સ્મૂથ પેસ્ટ કરી છે. તમે ચાહો તો જ્યારે ડુંગળી, લસણ ને બધું સાતડ્યું હતું ત્યારે 5 થી 6 કાજુ નાખી દેવાના, તો એનાથી તમારી પેસ્ટ એકદમ રીચ થશે. પરંતુ આપણે દહીં નાખવાના છે, પછી આપણે ક્રીમ નાખવાના છે, એટલે મેં કાજુ નથી નાખ્યા. તમે કાજુ નાખી શકો છો. હવે આપણે વઘાર કરી લઈએ. વઘાર કરવા માટે જે પેનમાં આપણે પનીર ને ડુંગળીને બધું સાતડ્યું હતું એ જ પેનમાં થોડું ઘી તેલ છે એમાં આપણે 1 મોટી ચમચી ઘી નાખીશું. એનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે. તમે તેલમાં પણ કરી શકો છો.
ઘી ગરમ થાય એટલે આપણે આખા મસાલા નાખીશું, ખડા મસાલા. અડધું તેજનું પત્તું છે, એક તજ છે, બે ઇલાયચી છે જેને તોડીને નાખવાની છે, અને બે મરી અને એક લવિંગ છે, અને એને આપણે સાતડી લઈશું. મસાલા આપણા જુઓ સરસ સુગંધ આવવા માંડી છે. થોડું જીરું નાખીશું અને થોડી કસૂરી મેથી નાખીશું, એની ફ્લેવર ખૂબ જ સરસ આવે છે, અને એને સાતડી લઈશું. અને આપણે જે પેસ્ટ બનાવીને રાખી છે એ બધી જ પેસ્ટ આપણે એમાં નાખી દઈશું. અને એને મિક્સ કરી લઈશું. બાઉલમાં થોડું પાણી નાખી દઈશું અને બધો જ મસાલો આપણે લઈ લેવાનો છે. હવે એને આપણે મીડિયમ ફ્લેમ પર એ બરાબર કૂક કરી લેવાની છે. એમાંથી ઘી છૂટું પડવા લાગે અને બધું જ પાણી બળી જાય ત્યાં સુધીને આપણે ગ્રેવીને સાતડી લઈશું. જુઓ લગભગ 1.5-2 મિનિટ થવાની છે, અને મેં સતત હલાવતા હજી પણ આપણે એને ડ્રાય કરીશું, હજી પણ એના કૂક થવા દઈશું 1 મિનિટ માટે, અને પછી બાકીની સામગ્રી નાખીશું. બસ આ રીતે હલાવતા જવાનું છે. જો વધારે પાણીનું પ્રમાણ હશે ને તો તમારા પર છાંટા ઉડશે, એટલે પીસતી વખત બહુ પાણી નહીં નાખવાનું. જુઓ આપણી ગ્રેવી સરસ કૂક થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. ઘી પણ છૂટું પડવા લાગ્યું છે, અને પાલક અને ફુદીનો ને બધું કાચું હતું એટલે પાલકને પકવવું ખૂબ જ જરૂરી છે, નહીં તો એનો એક અલગ ટેસ્ટ આવતો હોય છે. હવે મસાલા કરી લઈએ. મસાલામાં સૌથી પહેલાં 1 નાની ચમચી ધાણા જીરું પાવડર નાખીશું, 1 નાની ચમચી લાલ મરચું નાખીશું, 5 ચમચી હળદર નાખીશું, અને 1/2 નાની ચમચી ચાટ મસાલો નાખીશું. એનાથી એકદમ ચટપટો ટેસ્ટ આવશે. સ્વાદ મુજબ મીઠું નાખીશું. અને મેં અહીં કિચન કિંગ મસાલો લીધો છે. તમારી પાસે કિચન કિંગ ના હોય તો તમે ગરમ મસાલો પણ નાખી શકો છો. 1/2 નાની ચમચી નાખીશું અને બધું સરસ મિક્સ કરી લઈશું. જુઓ મસાલા પણ આપણા સરસ શેકાઈ ગયા છે. ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી નાખીશું. અને આ સ્ટેજ પર મેં અહીં 1/2 કપ દહીં લીધું છે. મારું મોડું દહીં છે. જો તમારી પાસે ખાટું ને ઘાટું દહીં હોય તો તમે 1/2 કપ લઈ શકો છો. અને દહીં નાખ્યા પછી એને તરત જ આપણે મિક્સ કરવાનું છે અને હલાવતા રહેવાનું છે જેથી આપણું દહીં ફાટી ના જાય. અને દહીંને થોડું ફેટીને લેવાનું છે, ગઠ્ઠાવાળું ના હોય એ વાતનું ધ્યાન રાખજો. અને એને સતત હલાવતા રહીશું. જુઓ મેં સતત હલાવતા રહ્યું હોય તો તમે જોઈ શકો છો આપણું દહીં સહેજ પણ છૂટું નથી પડ્યું કે ફાટ્યું નથી. હવે એને આપણે મિક્સ કરી અને ઢાંકીને આપણે લગભગ 1.5-2 મિનિટ માટે એને કૂક કરી લેવાનું છે. ઘી ને તેલ છૂટું પડવા લાગે ત્યાં સુધીને આપણે એને કૂક કરી લઈશું. જુઓ 1.5-2 મિનિટ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો સરસ ઘી અને તેલ બધું ઉપર આવી ગયું છે. હવે આપણે એને મિક્સ કરી લઈશું. હવે એમાં જે આપણે પનીરને સાતડીને રાખ્યું હતું એ પનીર નાખીશું અને મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો પનીર બી કેટલું સરસ લાગે છે અને ગ્રેવી કેટલો સરસ કલર આવ્યો છે. બધું સરસ મિક્સ કરી લેવાનું છે એક વખત. પહેલે પનીર રાખવું, તમે જુઓ તમને હવે કેટલી ગ્રેવી જોવે છે તમારે એ પ્રમાણે પાણી નાખવાનું છે. મને થોડીક જ ગ્રેવી જોઈએ છે કારણ કે આ ઘટ્ટ જ હોય છે, બહુ લિક્વિડ નથી હોતી, એટલે લગભગ 2-3 ચમચી જેટલું હું પાણી નાખીશ. અને 1 કે 1.5 મિનિટ માટે જ આપણે હવે એને કૂક કરવાનું છે, વધારે નથી કરવાનું, નહીં તો પનીર તમારું ચવ્વળ થઈ જશે. એને ઢાંકી લઈશું અને 1 મિનિટ માટે આપણે કૂક કરવા દઈશું. જોઈ લઈએ, 1 મિનિટ થઈ ગઈ છે અને તમે જુઓ પનીર સરસ ગ્રેવી સાથે મિક્સ થઈ ગયું છે. હવે આ સ્ટેજ પર મેં અહીં 1/2 કપ ઘરની મલાઈ લીધી છે. તમારી પાસે મલાઈ ના હોય તો તમે ફ્રેશ ક્રીમ પણ વાપરી શકો છો અને એ નાખીશું. ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે અને એને મિક્સ કરી લઈશું. બરાબર મિક્સ કરીને ફરીથી આપણે 1 મિનિટ માટે એને કૂક થવા દઈશું. ઢાંકી લઈશું. જોઈ લઈએ આપણું પનીર હૈદરાબાદી બનીને રેડી થઈ ગયું છે. હવે છેલ્લે એમાં આપણે થોડી કસૂરી મેથી નાખીશું અને મેં અહીં ચપટી ખાંડ નાખી છે ખટાશને બેલેન્સ કરવા માટે. આપણે ટામેટાની તો નહીં પણ દહીં નાખ્યું છે એટલે દહીંના લીધે થોડી ખટાશ હોય છે, તો બેલેન્સ કરવા માટે આ ટોટલી ઓપ્શનલ છે, તમને પસંદ હોય તો તમે નાખી શકો છો. એને આપણે સરસ મિક્સ કરી લઈશું. ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. લીલા ધાણા નાખીશું. તૈયાર છે આપણું હૈદરાબાદી પનીર. તમે જોઈ શકો છો એની ગ્રેવી જુઓ, એકદમ સરસ ટેસ્ટી બન્યું છે. હવે આપણે એને ગરમાગરમ
સર્વ કરી લઈએ. જુઓ મિત્રો, આપણું હૈદરાબાદી પનીર બનીને રેડી થઈ ગયું છે અને હું એને સર્વ કરું છું. હૈદરાબાદી પનીરને હૈદરાબાદી પનીર કેમ કહેવામાં આવે છે? કારણ કે એમાં જો ફુદીનો છે, દહીં છે, બધી બિરયાનીનું, હૈદરાબાદ તમે સાઈડ જાઓ તો બિરયાનીના બધા જ મસાલા આમાં યુઝ થયા છે, એટલે એને હૈદરાબાદી પનીર એને એકદમ ફ્લેવરફુલ હોય છે. તમે જુઓ, એકદમ ઓછા મસાલામાં અને ફ્લેવરફુલ આ સબ્જી બનીને રેડી થઈ ગઈ છે. પનીરની આપણે ઘણી બધી પનીરની સબ્જી બનાવતા હોય છે, પણ આ એકદમ અલગ છે. જુઓ, મેં પનીરને સર્વ કરી લીધું છે. હવે એને આપણે થોડી ક્રીમ નાખીને ગાર્નિશ કરીશું. સાથે મેં થોડું તેલમાં કશ્મીરી લાલ મરચું લઈ લીધું છે. જોવામાં પણ એકદમ સરસ લાગવું જોઈએ. જે વસ્તુ જોવામાં સારું લાગે એ ખાવામાં પણ આપણને સારું લાગે છે, એટલે કોઈ પણ વસ્તુ તમને પહેલે પ્રેઝન્ટેશન કરો એ પણ સારું હોવું જોઈએ. જુઓ આ રીતે, ને ઉપર લીલા ધાણા નાખીશું થોડા, અને થોડી કસૂરી મેથી નાખીશું. તો મિત્રો, તૈયાર છે એકદમ ટેસ્ટી અને એકદમ સરળ રીતથી ખૂબ જ ઓછી સામગ્રીમાં બનતું હૈદરાબાદી પનીર, જેને તમે નાન સાથે, પરાઠા સાથે અથવા રાઈસ સાથે ખાઈ શકો છો. તમને મારી આ રેસીપી પસંદ પડી હોય તો ચોક્કસથી ટ્રાય કરજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો. ફરીથી મળીશું આવી નવી રેસીપી સાથે. થેન્ક યુ વેરી મચ.